નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેથ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે ધોરણ છની અંદર પ્રકરણ નંબર પાંચ પદાર્થનું અલગીકરણ અભ્યાસ કરીએ છીએ જેમાં આજે આપણે પદાર્થના અલગીકરણની અલગ અલગ પદ્ધતિઓનો અભ્યાસ કરવાના છીએ આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક સરળ પદ્ધતિઓની ચર્ચા કરશું તમે કદાચ તમારા રોજિંદા વ્યવહારમાં આ પદ્ધતિઓને જોઈ હશે આપણે પદાર્થને એકબીજામાંથી જુદા પાડવા માટે ઉપયોગી પદાર્થને એકબીજામાંથી અલગ કરવા માટેની કેટલીક એકદમ સરળ હોય એવી પદ્ધતિ વિશે વળી આ પદ્ધતિઓ છે કે તમે તમારા રોજિંદા સામાન્ય વ્યવહારની અંદર ક્યારેક ઉપયોગ પણ ઉપયોગમાં પણ લીધી હશે વાપરી પણ હશે સૌથી પહેલી છે હાથ વડે વણવાની ક્રિયા શું છે હાથ વડે મણવાની ક્રિયા બજારમાંથી ખરીદેલી અનાજની કોઈ થેલી એ વર્ગખંડમાં લાવો હવે અનાજના દાણાને કાગળ પર ફેલાવો શું તમને કાગળ ઉપર ફક્ત અનાજના દાણા જ દેખાય છે તો તમારો જવાબ શું છે ના માત્ર કાગળના ઉપર એ અનાજના દાણા હોય નહીં વર્ગખંડ અંદર તમારે દુકાને થી જો અનાજની મોટી થેલી આપણે ખરીદતા હોઈએ એ થેલી લાવવાની છે અને વર્ખંડની અંદર કાગળ ઉપર એમાંથી થોડા એવા દાણા નાખો તો શું માત્ર દાણા જ કાગળ ઉપર આવશે ના દાણાની સાથે સાથે તેમાં ફોતરા અને અન્ય કચરો પણ જોવા મળશે અન્ય ભાગ પણ આપણને જોઈ શકાય છે તો અહીં કહી છે કે આ અન્ય પદાર્થો એ શું ખરેખર આપણા ઉપયોગ માટે આવશ્યક છે નહીં તો હવે તમે તમારા હાથ વડે કાંકરા ફોતરા અને અન્ય ધાન્યને દૂર કરી શકો ખરા તો આપણી જવાબ શું હશે હા આ હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ ઘઉં ચોખા કે દાળમાંથી થોડા મોટા કદનો કચરો કાકરા કે ફોતરા દૂર કરવા માટે થાય શું કહે છે કે હાથ વડે વીણવાની આ જે ચોક્કસ પદ્ધતિ છે એ પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય તો કે મોટા કદના જે ઘન પદાર્થો છે તેમાંથી એકદમ નાના એટલે કે સૂક્ષ્મ કદના જે તો કાકરા છે તેમાંથી દૂર કરવા માટે આપણે પદ્ધતિને વાપરી શકીએ છીએ જોકે આવા કચરાનો જથ્થો મોટા પ્રમાણમાં હોતો નથી આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિથી સરળતાથી પદાર્થને અલગ કરી શકીએ છીએ હાથ વડે વીણવાની જે પદ્ધતિ છે એના ઉપયોગથી ઘઉં ચોખા કે ડાળમાંથી આપણે મોટા કદનો કે નાના કદનો જે કચરો હોય એને સરળતાથી શું કરીએ દૂર કરી શકીએ ને આપણે હાથ વડે વીણવાની પદ્ધતિ જ પણ જો યાદ રાખજો ત્યાં શરત શું છે કે આવો કચરાનો જથ્થો બહુ મોટા પ્રમાણમાં હોતો નથી એટલે તમારા માટે હાથ વડે વીણવાનું કામ કેવું થઈ જાય સરળ થઈ જાય એકદમ ઈઝી થઈ જાય આવી પરિસ્થિતિમાં અલગીકરણ કરી શકીએ છીએ આ અલગીકરણની સૌપ્રથમ પદ્ધતિ હાથ વડે વીણવાની ક્રિયા ત્યાર પછી અનાજના છડવાની અન્ય બીજી પ્રવૃત્તિ અલગીકરણની ક્રિયા એ આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં જોઈશું થેન્ક યુ